નેતા ને નેતાઓ આપતા હોય છે મોટા મોટા વચનો, પરંતુ ચૂંટાયા પછી કેટલા કરે છે પ્રજાના કામો, કેવી કરી છે તેમને કામગીરી, તેનો માર્ગ છે હવે જનતા જવાબ. હા, નવસારી લાઈવ પર હવે જોતા રહો જનતા માગે જવાબ. દરેક નેતાઓના કામોનો હિસાબ કિતાબ હવે માગશે જનતા, અને એનું માધ્યમ બનશે નવસારી લાઈવ. તો જોતા રહો જનતા માગે જવાબ. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. જનતા માગે જવાબમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ વોર્ડ નંબર 4માં. વોર્ડ નંબર 4 ભાજપ શાસિત વોર્ડ, એટલે કે આજુબાજુના ગ્રામ પંચાયત વિસ્તારો ભાજપ શાસિત હતી, તો કેટલાક વિસ્તારમાં કોંગ્રેસના નગરસેવકો પણ હતા. એટલે આ વોર્ડ સ્વાભાવિક રીતે અત્યારે બધાની નજર આ વોર્ડ પર હશે કે શું થશે, કોંગ્રેસના જે નગરસેવકો હતા તે રિપીટ થશે કે ભાજપ પરિવર્તન લાવશે. આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ આપણે અહીંયા વોર્ડ નંબર 4ના જે વિસ્તાર વિરાવર છે, કે જેને નવસારીનો પ્રવેશ દ્વાર કહી શકાય, નવસારીમાં પ્રવેશ પણ વિરાવરમાં થાય છે અને જીવનનો અંતિમ પડાવ પણ વિરાવરમાં થતો હોય છે. કારણ કે વિરાવર સ્મશાન ભૂમિ, સમગ્ર શહેરના જે મૃતાત્મા હોય તેમને અગ્નિદાહ અહીંયા આપવામાં આવતો હોય છે. ત્યારે એક જન્મ સમય, એટલે કે શહેરમાં પ્રવેશ કરતા હોય ત્યારે પ્રવેશ દ્વાર હોય છે અને જીવનનો અંતિમ દ્વાર પણ અહીંયા છે. ત્યારે ખરેખર આ વિરાવરના જે ચૂંટાયેલા ગઈ વખતના જે સેવકો હતા તેમને પૂછવાનો પ્રયાસ કરીશું. કારણ કે બે કારણસર મારે પૂછવું છે. એક કારણ તો એ છે કે ગ્રામ્ય વિસ્તાર શહેરમાં આવ્યો છે ત્યારે કેવો થયો છે વિકાસ, અને બીજું એ પૂછવું છે કે કેટલાકને ટિકિટ આપવામાં નથી આવી ભાજપ તરફથી, તો એ ટિકિટ નહીં આપ્યા પછી ખરેખર એ લોકો કેટલા નારાજ છે, કેટલા ખુશ છે, કે શું કારણ છે એ પણ જાણવાનો પ્રયાસ કરવાનો છે. પણ શું કર્યા છે કામો તેની વાત કરીશ. પણ હું શરૂઆત કરીશ અહીંયા આ વિસ્તારના ખૂબ અગ્રણી અને ભાજપનું મોટું માથું ગણાતા સુરેશભાઈ મકવાણા પાસે. મકવાણા સાહેબ, મને એ સમજાવો કે તમે ગ્રામીણ વિસ્તાર તમારા વિસ્તારમાં લીધો, વોર્ડ નંબર 4નું સીમાંકન કર્યું, શું લાગે છે તમને, તમારી ભાજપ જીતશે કે કેમ, અને કેમ જીતશે? તો જીતુભાઈ, આ વોર્ડ નંબર 4 પરંપરાગત રીતે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, અને જ્યારે આ સીમાંકન થયું છે અને વિરાવર આખે આખું ગામ જ્યારે વોર્ડ નંબર 4 સાથે ભળ્યું છે, ત્યારે વિરાવર ગામની અંદર ગ્રામ પંચાયત હતી અને ગ્રામ પંચાયતના માધ્યમથી જે પ્રગતિ થઈ છે આ ગામની, અને આ ગામની અંદર રહેતા જેટલા બી નાગરિકો છે એને જે પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે સારું પીવાનું પાણી મળી શકે, નૈસર્ગિક વાતાવરણ એ લોકોને પૂરું પાડી શકીએ, આ પ્રમાણની અનેક પ્રકારની યોજના અમારા ગ્રામ પંચાયતમાં બેસીને ગ્રામજનો, પછી તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા સભ્ય છે, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે, તમામ લોકોએ સાથે મળીને, ગામના લોકોએ મળીને આ વિસ્તારનો ભરપૂર આનો વિકાસ કર્યો છે. આપના પત્ની પણ નગરસેવિકા હતા, તેમના વિસ્તારમાં કેવા કામો થયા છે, દિલથી કહેજો, પત્ની વાત નહીં ચલાવતા. આપણે આ વિસ્તાર જે આ નવસારીની અંદર રિંગ રોડ જે જોઈ રહ્યા છીએ આપણે, એ આપણા નવસારીનું એક નાક સમાન છે. વિરાવર એ કોઈ લોકોએ બી નવસારીમાં પ્રવેશ કરવો છે, આપે કહ્યું એમ એ પ્રવેશ દ્વાર છે, ત્યારે પ્રવેશ દ્વારની સાથે સાથે એમને રિંગ રોડ મળે છે, અને રિંગ રોડ મળે છે એટલે આ રિંગ રોડના માધ્યમથી 2 મિનિટની અંદર સ્ટેશન પર જઈ શકે છે માણસ, જૂના થાણા જઈ શકે છે, કોર્ટમાં જઈ શકે છે, અને હાઈવે ઉપર બી નીકળી શકે છે. આ પ્રકારનો વિકાસ આ વિસ્તારની અંદર કરવામાં આવ્યો છે. સાહેબ, રિંગ રોડની વાત કરીએ તો મને જરાક પૂછવાનું મન બી થઈ જાય કે હારો તૂટી બહુ ગયો. તૂટી જવાનો સ્વાભાવિક બાબત છે, કોઈપણ વિસ્તાર કોઈપણ વસ્તુ હોય, કુદરતી વાતાવરણ સામે તમે બી સમજો છો કે કોઈ વસ્તુ ટકી શકતી નથી. બેસુમાર વરસાદ પડતો હોય તો દુનિયાના સાહેબ તમે મને બતાવો કે કયા રોડ ટકતા હોય છે, અને જ્યારે વરસાદ પૂર્ણ થતો હોય છે ફરી વખત એનું કાર્પેટિંગ થઈને પાછો યથાવત આવી જતો હોય છે સ્થિતિની અંદર. દીપેશ, મને એ સમજાવો કે તમે ઉપસરપંચ હતા પણ સરપંચનું જેવું જ તમારું નામ દબદબો રહ્યો હતો, આ ગામ દીપેશનું ગામ એવી રીતે ઓળખતું તમે કરી નાખ્યું હતું. વિરાવર હવે નગરપાલિકામાં જતું રહ્યું, વિરાવરનું નામ તો હવે મટી ગયું, એક વોર્ડ થઈ ગયો, વોર્ડના એક ભાગ તમે થઈ ગયા. તમારા ગામમાં લોકો તમને મત કેમ આપશે, કેમ ભાજપને મત આપશે? અને બીજું મારે એ પૂછવું છે કે તમારું એક ગામડું હવે શહેરમાં જશે તો આ ગામડામાં વિકાસ અધૂરો નહીં રહી ગયો હશે? જીતુભાઈ, તમારા માધ્યમથી એક વાત જણાવવા માગું છું કે વિરાવર એ પહેલેથી જ ભાજપનો ગઢ ગણાય છે, અને પાછલા જે જૂના વોર્ડ 4 નંબર હતો એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પણ નવા સીમાંકન મુજબ જ્યારે વિરાવર એમના બળ્યું છે
તો સમીકરણો બદલાયા છે અને ચોક્કસપણે આ વખતે અમે ભાજપને 4 નંબરમાં લાવીશું. ને ભાજપને ગલાવશો એ તો ખરું, પણ તમે તમારા વિસ્તારમાં તો બધા હવે શહેરમાં જે કામો થયા હોય, તમે તમારા વિસ્તારમાં કામો નહીં થયા હોય તો લોકો બૂમો બૂમ નહીં કરશે કે હવે આપણે એમાં જતા રહીએ તો આપણે પાછા રહી જઈશું? હવે જીતુભાઈ, જ્યારે નવા સીમાંકન મુજબ અમારો વિરાવળનો સમાવેશ નગરપાલિકામાં થયો જ છે, તો નવા વોર્ડમાં જ્યારે અમારું વિરાવળ એક આદર્શ રૂપ સાબિત થશે કે જ્યાં પાયાની સુવિધાઓ અમે બધી જ પૂરી પાડી છે, જેવું કે પાણી, રસ્તા, ગટર, લાઇટ, અને તમે જોઈ શકો છો કે આજુબાજુના 2 તળાવોનો બી અમે ખૂબ સારો વિકાસ કર્યો છે. એમાં અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમપી, એમએલએની ગ્રાન્ટ સૌને સાથે લઈને ખૂબ મોટી ગ્રાન્ટો લાવીને સરસ કામો કર્યા છે. હવે એનો જ જે કંઈ બી સિંહ ફાળો છે એ અમે નગરપાલિકામાં બી અમારા કોર્પોરેટરો જે નવા ચૂંટાઈને જશે એમને અમે એમનું માર્ગદર્શન આપશું. ગીતાબેન, મને એ સમજાવો, તમે બી નગરસેવિકા હતા, 2 ટર્મ સુધી રહ્યા, તમારા વિસ્તારમાં કેવા કામ કર્યા છે કે જેને કારણે ભાજપને હવે ફાયદો થઈ શકે? જેવા કે જીતુભાઈ, આપણે કાશીવાડી છે, મોઠવાડ છે, દાંડીવાડ છે. મોઠવાડમાં રસ્તો બી નહીં હતો એ અમે બનાવ્યો છે, અને કાશીવાડીમાં પાણીની લાઇન, ગટરની લાઇન એ બધું હમણાં ચાલુ કામ કરી દીધેલું છે. પાણીની અટું જે બધું અમે પૂર્ણ કરી દીધેલું છે. રસ્તો, બ્લોક પેવિંગના કામ બી અમે ઘણા કર્યા છે. મને પિયુષભાઈ, તમને સૌથી વધારે પૂછવાનું મન થાય છે, તમે જિલ્લા પંચાયતના સદસ્ય હતા, આરોગ્ય સમિતિના ચેરમેન હતા, કોરોના કાળ દરમિયાન તમારી કમિટીએ ખરેખર ઉદાહરણરૂપ કામ કર્યું છે આરોગ્ય વિભાગે, પણ વિરાવળ તમારું ગામ, હંમેશા કોઈ પણ માણસ જ્યારે કંઈ વિકાસ કરતો તો પહેલો ગામનો વિકાસ કરે, હવે વિરાવળ નગરપાલિકામાં જતું રહ્યું, શું કામો થયા છે કે જેને કારણે જે શહેર વિસ્તારના, જૂના શહેર વિસ્તારના લોકો પણ તમને મત આપે અથવા તો વિરાવળના લોકો પણ ભાજપ તરફી મત આપશે? જીતુભાઈ, એમ જોવા જાય તો જિલ્લા પંચાયત સભ્યો મારે 19 ગામો લાગે, એ દરેકે દરેક ગામને મેં પ્રાધાન્ય આપ્યું જ છે. પણ ખરેખર જે વિરાવળ છે તે નવસારીનું પ્રવેશ દ્વાર છે, ને એને તમે જોઈ શકો છો કે 2015માં જ્યારે હું ઇલેક્શનમાં ચૂંટાઈને આવ્યો છે ત્યારનો વિસ્તાર ને અત્યારનો વિસ્તાર તમે એકદમ અલગ જ જોઈ શકો. હમણાં એમની જે સુંદરતા છે ને પ્રકૃતિ છે તેને તમે નિહાળી શકો છો, તે તો સમય જાય, પરંતુ અમે પાસે આ બધું જૂના કહેવા હતા એના કે વિડીયો છે તમારી પાસે, અમારે બતાવવું છે લોકોને કે તમે શું કર્મ કર્યું, અમને આપી શકો તમે? હા, હું આપી શકું છું, મારી પાસે છે જ, મને એમ તો તમને ખબર જ છે ને. આ જે દરેક જગ્યાએ જે મારે કામ માટે જે માર્ગદર્શન એમ બી તમે ઘણી જગ્યાએ પૂરું પાડ્યું છે, પણ હું વાત કરવા કરતાં કામમાં ઘણું માનું છું, ને આ માટે જ મેં આ વિડીયોથી, ફોટાથી લઈને બધું જ મારી પાસે જે ફોટા છે, જે અગાડીનું શું ચિત્ર હતું ને હમણાં શું ચિત્ર છે મેં તમે જોઈ શકો છો, એ હું આપી શકું છું તમને. પિયુષભાઈ, મુખ્ય કામો કયા તમે વિરાવળ વિસ્તારમાં કર્યા? સર, મુખ્ય કામોમાં તો એવું છે કે જ્યારે અમે ઇલેક્શનમાં જ્યારે લોકો માટે મારા માટે વોટિંગ માટે મેં ગયા ત્યારે મારા વિસ્તારમાં ને ઘણા વિસ્તારમાં અમે જોયું કે પાણીના પ્રોબ્લેમ હતા, પછી ગટરના પ્રોબ્લેમ હતા, એવા પ્રોબ્લેમ હતા ઘણી જગ્યાએ. એવા હતા કે મોટર ચાલુ કરતા પણ એમાં હવા જ આવતી, પાણી નહીં આવતું. આજે એવું થઈ ગયું છે કે પિયુષભાઈની ગ્રાન્ટ છે, સીઆર પાટીલ સાહેબની ગ્રાન્ટ છે, તેમાંથી અમે ટાંકી લાવ્યા, રોડ આવ્યા, રસ્તા રહ્યા, ને જે ટાંકી લાવ્યા તે આજે એવું થઈ ગયું છે કે લોકો મોટર વેચી દીધી છે અને પાણી પહેલા માળે સુધી પહોંચે છે. એટલે લોકોને પાણીની સુવિધા, પાણી તમે આપ્યું છે અને ફોર્સથી પાણી આપ્યું છે. ફોર્સથી પાણી આપ્યું છે ને અમે. હું તો યાર શહેરમાં નથી આવતો, તમે ગામમાં આટલું સારું કામ કર્યું હોય તો લોકો તમને મત આપશે, પણ હવે શહેર વિસ્તારમાં તમે આવું શીખવશો કે ત્યાં બી આવું પાણી આવે? ના, એવું શીખવવાનું તો નહીં. અમે આ ઇલેક્શનમાં અમે બી બધા કેમ્પેનિંગ કરવા ગયા, ને ત્યાંની જે પ્રોબ્લેમને જે છે તે અમે જોયું છે. હવે એ માઇક્રો પ્લાન્ટ રહે કે જે રીતે અમે વિરાવળમાં જે વિકાસ કર્યો તે રીતે અમે આ વોર્ડ નંબર 4માં જોડાયા છે, તો તેનું બી અમે પ્લાનિંગથી વોર્ડ નંબર 4ના જે જૂના સભ્યો છે તે લોકો જોડે ભેગા થઈને અમે ભાજપને જીતાડીને આ વિકાસના કામો કરીશું. આપ 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 નગરસેવક પણ રહ્યા છો ને અત્યારે નગરની ચિંતા કરીને રોજ ચર્ચા કરતા હોવ છો, ઓટલે ને પોટલે તમે જ્યાં બેઠા હો ત્યાં વિકાસની વાતો નહીં, તમારા શહેરના હિતની વાતો કરતા હો, કેવી રીતે થશે શહેરનું હિત? મને જ 1998થી ભારતીય જનતા પક્ષનું શાસન જ્યારથી આવ્યું છે ત્યારથી ઓટલે ને પોટલે હોય કે રોડ પર હોય કે કોઈ પણ પ્રકારના, ભારતીય જનતા પક્ષે જે કાર્ય કીધું છે તે ખરેખર નવસારી નગરી, જે સંસ્કૃતિ નગરી ગણાતી હતી, તેને સાબિત કરીને બતાવ્યું છે. કારણ કે હું બી ભારતીય જનતા પક્ષમાંથી 5 વાર 5 ટર્મ 1983થી ચૂંટાતો આવ્યો છે, 2005 અને 2010નું બી ઇલેક્શન સુધી હું હતો, અને મને પૂરેપૂરો સંતોષ છે. પછી તમને બાકડા મૂકીને બાકડે બેસાડી દીધા? ના, બાકડે બે નો રિપીટેશનના અંદર જે ભારતીય જનતા પક્ષે દાખલા તરીકે જે રીતે એનું પોતાનું આદેશ હતો તે પ્રમાણે અમે
આંકડે ને બાકડેનો સવાલ નથી. અને આ વખતે પણ અમારી ઉંમર 65 વર્ષની થવાને કારણે સીઆર સાહેબનો હુકમ હતો કે ભાઈ કોઈ બી ગુજરાતના અંદર 60 પછી. અને મને એ તો સમજીએ, એ તો મારો મજાક હતી. મને એ સમજાવો કે આ જે નવ લોહિયાઓ આવ્યા છે એ લોકો કેવી રીતે કરશે વિકાસના કામો, શું દીર્ઘદ્રષ્ટિ હશે એમની? જો ખરેખર તો શું છે કે નવા જે છે ને, હમણે તો દાખલા તરીકે નલ્લો જ ટૂંકો કહેવું કે 5 વર્ષનું છોકરું હોય ને, તમારા ને મારા કરતાં મોબાઈલ સારો ચલાવી શકે છે. એટલે મને આ જુવાની પૂર્યા પર જબરજસ્ત અને ખૂબ વિશ્વાસ છે કે એ લોકો અનુશાસન એટલું સુંદર ચલાવશે અને વડીલોની એ લોકો ઇજ્જત રાખીને શાસન ચલાવશે. અને તમારા જેવા સનિષ્ઠ પત્રકારો છે એ તમે ચોક્કસ એમના કાન ખેંચશો, કારણ કે તમે મારી સાથે પુરવઠામાં બી છો અને કઈ રીતે આપણે કામ કરીએ છીએ એ તો મને ખબર છે. એટલે 100% પત્રકારોનું ધ્યાન દોડાવશે અને સારામાં સારું કામ કરશે. અને વિરાવળ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવું ગામ મેં વિરાવળ જોયું નહીં હતું. એટલું સુંદર પિયુષભાઈ છે, પછી દીપેશભાઈ છે, તેમજ અહીંના કાર્યકર્તાઓ જે છે અડીખમ, ખૂબ સુંદર વિરાવળ. કારણ કે એન્ટ્રી જે છે હવે વિરાવળની અહીંયા હતી તેની જગ્યાએ વિરાવળની એન્ટ્રી પુલ પાસેથી થઈ ગઈ છે. એટલે મને પૂરેપૂરો એ લોકો પર વિશ્વાસ છે. અને અમારા પેનલના ભાઈ મને એ સમજાવો પિયુષભાઈ કે વિરાવળ હવે પહેલાં તો એવું કહેતું કે નવસારીનું પ્રવેશ દ્વાર, હવે નવસારી વિરાવળ સુધી આવી ગયું. લોકોની આશા અપેક્ષા શહેરમાં પ્રવેશે ત્યારે એવું હશે કે ભાઈ નવસારી કેવું છે, તો એન્ટ્રી થઈએ આપણે ત્યારે જ ખબર પડી જાય. કોઈ હોટલમાં આપણે જમવા ગયા હોય, હોટલની બહારની ગેટ જોઈએ ને આપણને ખબર પડે કે હોટલ કેવી હશે. તો તમે કેવા કામો કર્યા છે કે લોકો આકર્ષાશે નવસારીને જોઈને? વિકાસ, તમારો વિકાસની વાતો કરો છો, ખરેખર વાતો જ છે કે લોકોને ખરેખર ગમશે નવસારી. અને હવે બાકી જેવું શું કામો બાકી રહ્યા છે કે જે તમે અપેક્ષા રાખો છો કે થઈ જાય? જીતુભાઈ, તમે જોઈ શકો છો વિરાવળમાં જે પ્રવેશદ્વાર છે ત્યાં જે અમારું જે અમે 3 તબક્કામાં તળાવનું કામ, ડેવલપિંગનું કામ શરૂ કરેલું, પણ નગરપાલિકા વિસ્તારમાં જવાથી અમારાથી 1 તબક્કાનું જ કામ થયું છે. તેમાં અમે 3 ફોકલેન લગાવીને પૂરેપૂરું પાળ બનાવીને 1 તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે. હજુ જે 3 તબક્કાનું કામ છે તો તેના માટે અમે એનું પ્લાન બનાવી દીધો છે. તે બી 3D પ્લાન છે, જે રીતે આપણે સરબતિયા તળાવ છે કે દુધિયા તળાવ છે તે રીતનો. ને સીઆર પાટીલ સાહેબથી લઈને બધાને અમે એ પ્લાન અમે બતાવી ચૂક્યા છે. ને અમને ત્યાંથી બી અમને આશ્વાસન મળ્યું છે કે પહેલામાં પહેલું તળાવનું ડેવલપિંગ અમે વિરાવળનું કરીશું, જેથી પ્રવેશદ્વાર સુશોભિત અને સુંદર લાગે. તો આ હતા વિરાવળ. આ નિસારભાઈ કહેવા માંગે, ચોક્કસ કહેવા માંગુ છું એના માટે કે વિરાવળ ગામની જે એન્ટ્રી છે એ તો સુંદર બનવાની છે, છતાં પણ રિંગ રોડ પાસે જે છે ને 50 લાખ રૂપિયા તો ફાળવી આપેલા છે. રિંગ રોડ પાસે જે સારામાં સારો ફાઉન્ટન બનશે, એટલો સુંદર ફાઉન્ટન બનશે, એનો આખો પ્લાનથી માંડીને મંજૂરથી માંડીને 50 લાખ રૂપિયા ફાળવી પણ લીધા છે. એટલે મને પૂરેપૂરી આશા છે કે વિરાવળ અને આ રિંગ રોડ પર એટલી સારી એન્ટ્રી થશે કે જેના કારણે સુંદર નગરી ઓર વધારે એમાં ફૂલ રોપાશે, એવું આશા છે. ચોક્કસ. તો વોર્ડ નંબર 4માં વિરાવળ ગામ આવ્યું છે. મારો મુખ્ય સવાલ એ હતો, વિરાવળ અને કાબિલપુર બે પર મારું ફોકસ એટલા માટે છે કે આ બંને આપણા નવસારી ઓળખ આપવાના છે. પણ વિરાવળ જે રીતે આપણે જોઈએ છીએ તે રીતે, અને આપ જે વિડીયો અમારી પાસે આવવાના છે, આ વિડીયો જે અમને એના વિસ્તારના આવવાના છે તે આપ જોઈ શકો છો વિડીયોમાં પણ, કે આ વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે, સાથે સાથે બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યું છે. ત્યારે એક તરફ એટલું તો કહી શકીએ કે સુરત તરફથી આવતા જે પણ વ્યક્તિઓ નવસારીમાં પ્રવેશશે, એટલે કે નવસારી નગરમાં પ્રવેશશે હવે, ત્યારે વિરાવળ એમનું પ્રવેશદ્વાર હશે. અને આ પ્રવેશદ્વાર ખૂબ સુંદર બનાવવાનું બ્યુટિફિકેશન સાથે, અહીંયા પાયાની સુવિધાઓ પણ ભાજપ આપી ચૂક્યું છે અને આપવાનું છે. ત્યારે જોતા રહીએ કે હવે આગામી દિવસમાં જે 4 નવા નવલોહિયા યુવાનો ભાજપ તરફથી આપવામાં આવ્યા છે, એમને પ્રજા કેટલા મત આપશે? વિરાવળની પ્રજા સંતુષ્ટ હશે તો ચોક્કસ એમને મત આપશે, અને મત આપશે તો ચોક્કસ આ વિસ્તારનો વિકાસ વધુ વેગવાન બનશે, એવી આશા આ વડીલો પાસે આપણે લીધું છે. અને વડીલો પાસે આપણે એટલા વચન પણ માંગવાના છીએ કે ચોક્કસ તમારે, ભલે તમે નથી પણ તમે જે નવયુવાનો અમને આપ્યા છે, જે નેતાઓ અમને આપ્યા છે, એ નેતાઓ જો ચૂંટાય તો ચોક્કસ એ લોકો પાસે તમારી દીર્ઘદ્રષ્ટિના અને તમારા માર્ગદર્શન હેઠળ એવા કામ કરજો કે ગર્વ લઈ શકીએ કે નવસારીનું પ્રવેશદ્વાર ખૂબ સજ્જ છે, ખૂબ સુંદર છે અને પાયાની સુવિધાથી સજ્જ છે. અહીંયા ખાસ કરીને જે પણ નવસારીમાં આવે તે કહેવું જોઈએ કે એકવાર જજો નવસારી, અને વિરાવળના રસ્તેથી તમે નવસારીમાં પ્રવેશજો ત્યારે તમને લાગશે કે નવસારી શું છે. અને નવસારીનું નાક આ વિરાવળ છે, અને વિરાવળ સુચોક્કસ વિકાસશીલ બને એવી આશા અને અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈફ. ચૂંટણી ટાણે નેતાઓ આપતા હોય છે મોટા મોટા વચનો, પરંતુ ચૂંટાયા પછી કેટલા કર્યા છે પ્રજાના કામો, કેવી કરી છે તેમને કામગીરી, તેનો માગશે હવે જનતા જવાબ. હા, નવસારી લાઈવ પર હવે જોતા રહો જનતા માગે જવાબ.
દરેક નેતાઓના કામોનો હિસાબ કિતાબ હવે માંગશે જનતા, અને એનું માધ્યમ બનશે નવસારી લાઈવ. તો જોતા રહો જનતા માંગે જવાબ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો.